નમસ્કાર મિત્રો જય નારાયણ જય હો સંતવાણી અગાઉ વિડિયો બનાવ્યો છે એમાં થોડાક સુધારા વધારા હતા એટલે આ ફરીથી વિડીયો બનાવું છું અને થોડીક વિવરણ સાથે ખાસ આ વિડીયો અચૂક જોજો અને અંત સુધી જોજો જેથી આપ બધાએ જે એક ઘટના અને જે એક ઐતિહાસિક પ્રસંગ બન્યો છે એની તમામ માહિતીથી આપ બધાએ વાકેફ થઈ શકો આની અંદર ઘણી બધી મારે વાતો કરવાની છે કે આપણે ધારીએ તો શું શું કરી શકીએ અને માણસ ધારે તો શું શું કરી શકે માણસ ઊંચું જીવન સારું જીવન જીવે તો એને જગત કેવું માન સન્માન આપે છે આ બધાય મુદ્દા પછી આ સોશિયલ મીડિયા જે છે ટેકનોલોજી છે એ આપણને કેટલી ઉપયોગી બની શકે એ વાતો કરવાની છે પછી માણસ માણસની કઈ રીતે કદર કરે છે એની કલાની કદર એના ગુણની કદર એ એ પણ વાત કરવાની છે બીજું કે કુદરતી અચાનક કોઈ પરિવાર ઉપર આફત આવી પડે તો આ માનવ સમાજ પોતાની માનવતા કેવી રીતે દાખવે છે અને કેવી દાખવી છે કારણ કે આ તો આ આ ભારત દેશ છે આ તો સંસ્કૃતિનો દેશ છે ધર્મનો દેશ છે ત્યારે આ આ બધી વાતો કરવાની છે મારે અને ખાસ અચૂક જોજો જીવનમાં ઉતારવા જેવી વાતો છે હું કંઈ બહુ વિદ્વાન છું એવો નથી હું પણ આ મહાપુરુષો સંતોની સાથે બેસું છું ને કંઈક જાણું છું શીખું છું સતત ભજનમાં જીવું છું ભજનમાંથી કંઈક શીખવાની કોશિશ કરું છું એમાંથી કંઈક મને પ્રેરણા મળે છે મારા જે આદર્શ મિત્રો છે મારા વડીલો છે મારા વંદનીય પૂજનીય જે કંઈ છે એમની પાસેથી કંઈક જાણું છું શીખું છું અને જે કંઈ મારી પાસે છે એ વાતો તમારી સમક્ષ મૂકું છું પણ આજનો આ વિડીયો જે છે એ આપણે ભજન સંતવાણી સાહિત્ય ડાયરા જગતનો તબલાનો તરખાટ કહી શકાય તબલાનો શહેનશાહ બાદશાહ જે કંઈ કહી શકીએ આ ક્ષેત્રની અંદર એવા હસિયા ઉસ્તાદ અકાળે અવસાન પામ્યા અને એનો પરિવાર નોંધારો થઈ ગયો એને પરિવાર ઉપર જાણે આબ તૂટી પડ્યું એવી પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે આ માનવ સમાજે આ કલા જગતે કઈ રીતે આને ટેકલ કરી આખી ઘટનાને કઈ રીતે એકબીજાને મળી કરીને એક ઐતિહાસિક એક પ્રેરણાદાયી કામ કર્યું છે એની વાત કરવાની છે તો મિત્રો આ હસિયા ઉત્સાહની શ્રદ્ધાંજલિ દરમિયાન ઘણા બધા મિત્રોએ ઘણા બધા ભજનીકોએ કલાકારોએ હસિયા વિશે વાતો કરી કે એ ખોટ તો હવે ક્યારેય ન પૂરાય કારણ કે હસ્યો ગયો ને હસ્યો તબલાય લેતો ગયો એટલે એ એ ખોટ તો ક્યારેય પૂરી ન થઈ શકે અને એના પરિવારને પણ આ ખોટ આજીવન રહેશે પણ એનો પરિવાર સ્વમાન સાથે આગળનો જીવન નિર્વાહ કરે એના પરિવારને ક્યાંય હાથ લાંબો ન કરવો પડે ક્યાંય લાચારી ન ભોગવે એના માટે જે કલા જગતે અને ભજન ધર્મ ધર્મપ્રેમી માનવતા પ્રેમી લોકોએ જે કાર્ય કર્યું છે એને બિરદાવવા જેવું છે આ હસિયા ઉસ્તાદના અવસાન પછી એની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થયો ત્યારથી કરી અત્યાર સુધીમાં હસ્યા ઉસ્તાદ માટે અને એના પરિવાર માટે જે કોઈએ જે પ્રેમ આપ્યો છે અને જે સહયોગ સહકાર આપ્યો છે બધાયનો હું હૃદયથી આભાર માનું છું હું ધન્યવાદ આપું છું આ મિત્રોને કે હજી માનવતા જીવંત છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે ત્યારે સોશિયલ મીડિયાની અંદર પેપરોની અંદર અલગ અલગ મીડિયાની અંદર આ હસિયા ઉસ્તાદના અવસાનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા એકદમ બધા શોકમગ્ન થઈ ગયા જે હસિયા સાથે બહુ નિકટનો સંબંધ નહોતો પણ માત્ર એના તબલા સાંભળ્યા હતા એને પણ ઊંડો આઘાત લાગ્યો કે હસિયો જતો રહ્યો અને સ્વાભાવિક છે ઊંડો આઘાત લાગે કારણ કે હજી આને જવાના દિવસો નહોતા હજી એને વાર હતી એને ઘણું હજી તો જરૂર હતી કારણ કે જો હસ્યા ઉસ્તાદ હજી હયાત રહેત ને તો મિત્રો આ ભજન સંતવાણી સાહિત્ય ક્ષેત્રે હજી ઘણા સારા કલાકારો આપણે આગળ લાવ્યા હોત કારણ કે એ બધાને સપોર્ટ કરતો સાથ સહકાર આપતો અને હસિયા ઉસ્તાદ બધાના હૃદયમાં વસી ગયો તો બધા સાથે આટલો બધો એણે જગતનો પ્રેમ લીધો પ્રેમ મેળવ્યો કારણ કે ગુજરાતની લગભગ જગ્યા ધાર્મિક જગ્યાઓ છે સંતોની જગ્યાઓ છે દેહાણ જગ્યાઓ છે એની અંદર હસિયા ઉસ્તાદે પોતાની કલા દ્વારા જે કંઈ સેવા આપેલી જ છે પછી ગુજરાતનો એવો કોઈ ગાયક નહીં હોય અત્યારે નામધારી જેટલા ગાયકો છે તમામ ગાયકો જોડે એણે સંગત કરેલી છે એવા તો અનેક નામી અનામી નાના મોટા મંડળીઓના કલાકારથી લઈને ઇન્ટરનેશનલ લેવલના કલાકારો જોડે એણે તબલાથી સંગત કરેલી છે એટલે એ એ પછી એવા અનેક ભજન પ્રેમી આત્માઓ જોડે એવી અનેક આયોજનોની અંદર એણે પોતાના તબલા દ્વારા સેવા આપેલી છે સંગત કરેલી છે સેવા જ કહી શકાય પુરસ્કાર તો સ્વાભાવિક છે બધા લેતા હોય પણ જે હૃદયથી જે ભાવથી એ કામ કરતો ને એટલે સેવા જ કહી શકાય એટલે ગુજરાતનો એવો કોઈ કલાકાર નહીં હોય કે હસિયા સાથે જે જેણે સંગત નહીં કર્યું હસિયા સાથે ગાયું ન હોય એવું ત્યારે એમાંના જે કલાકારોએ પોતાનો સહયોગ પોતાનો પ્રેમ પોતાની એ પરિવારને હોમ અને આર્થિક સહયોગ આપ્યો છે એ બધું મારે કહેવાનું છે ગુજરાતની નામધારી ધાર્મિક જગ્યાઓમાંની જે જગ્યાઓમાંથી જે કંઈ એ આશીર્વાદ સ્વરૂપે જે આર્થિક સહયોગ આવે છે એ પણ મારે કહેવાનું છે પછી વજન સંતવાણી પ્રેમીઓ સાહિત્યપ્રેમીઓ ડાયરા પ્રેમીઓએ જે હસિયા માટે જે પોતાનો ભાવ વ્યક્ત કર્યો છે જે આર્થિક એના પરિવારને જે મદદરૂપ થયા છે એ રકમ સાથે મારે બધું જ આ આ વિડીયોના માધ્યમથી કહેવું છે જેટલી માહિતી અત્યાર સુધી ઉપલબ્ધ થઈ છે અગાઉ પણ મેં વિડીયોમાં કીધેલું છે પણ એ માહિતીઓમાં કાંઈક સતી હતી તો એમાં સુધારા કરીને આ માહિતી લાવ્યો છું તમારી સમક્ષ હસિયાનું જીવન એકદમ ખુલ્લું હતું પારદર્શક હતું અને એની પાછળ જે કંઈ થઈ રહ્યું છે એ પણ વહીવટ વ્યવહાર તમામે તમામ પારદર્શક હોવો જોઈએ એવો હું માનું છું અને આ તમામ વહીવટ વ્યવહાર જે કંઈ થયું છે એ બધું તમારી સમક્ષ આ વિડીયોના માધ્યમથી હું તમને એને વાકેફ કરી રહ્યો છું હજી આ જે કંઈ છે એની અંદર કદાચ જો પણ ભૂલું રહેતી હશે કોઈ ક્ષતિ હશે તો સુધારવામાં આવશે હવેનું પાછળ હજી ફંડ આવવાનું ચાલુ છે અને જો કોઈ યાદી આવશે તો સમયાંતરે પછી આગળ જતાં એ પણ વિડીયોના માધ્યમથી અને સોશિયલ મીડિયાની અંદર એ પણ જાહેર કરી દેશું અત્યાર સુધીની લગભગ અંદાજિત રકમ આણત્રીસ લાખ જેટલી થઈ ગઈ છે જે બહુ સારી બાબત છે કારણ કે એનો હસિયા ઉસ્તારનો પરિવાર લાચાર ન હોવો જોઈએ એનો પરિવાર કોઈ દિવસ એ બિચારો ન થવો જોઈએ એનો પરિવાર સ્વમાન સાથે કારણ કે હસીએ ભજન કર્યું છે અને ભજન કર્યું હોય એનો પરિવાર આત્મસન્માન સાથે પોતાનું જીવન નિર્વાહ કરે એ આપણે બધાએ વ્યવસ્થા કરવી જોઈએ અને આપણે કરી એ બધાએ જે કોઈએ સહયોગ આપ્યો છે પોતાનો અલગ અલગ રીતે પ્રત્યક્ષ પરોક્ષ એ ફરીથી એ બધાનો પાછો હું આભાર માનું છું તો હવે એક વિગત આપું એની આ આ વિગત આપું જો એના પછીની જે વાતો છે એ પણ મારે ખાસ કરીને મિત્રો કે આવી રીતે કોઈ પણ એવા સજન વ્યક્તિ ઉપર કે સજન વ્યક્તિના પરિવાર ઉપર જો આફત આવી પડે અચાનક કોઈ એવી ઘટના બની જાય એની સાથે કોઈ દુર્ઘટના બને તો આપણે એકબીજાને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ તો સૌ કોઈ મિત્ર વ્યક્તિ હોય છે એને પોતાનું મિત્ર વર્તુળ હોય છે પોતપોતાનું ક્ષેત્ર હોય છે આમાંથી આ જાણવા જેવું છે શીખવા જેવું છે આ ઘટનામાંથી કે આપણે પાંચ પછી મિત્રો મળી સોશિયલ મીડિયા મીડિયાનો સહારો લઈ ટેકનોલોજીનો સહારો લઈ અને આપણે એકબીજાને મદદરૂપ થઈ શકીએ અને એ પરિવારને આપણે હૂંફ આપી શકીએ એને પ્રેમ આપી શકીએ એને સાંત્વના આપી શકીએ તો આ કલા જગતે જે કરી દેખાડ્યું છે એ દરેક મિત્રોએ કરી દેખાડવું જોઈએ પોતપોતાની રીતે દાખલા તરીકે કોઈ ગામની અંદર એવી કોઈ ઘટના બને તો એ ગામના સરપંચ કે આગેવાનોએ મળી કરીને એક પાંચ પંદર પચીસ જણા મિત્રો મળી કરીને એક આવો પહેલ કરવી જોઈએ કે ભાઈ અમારા ગામની અંદર આવી ઘટના બની છે આવી રીતે હા જે અમુક લોકો જે હાથે કરીને ખાડામાં પડે છે કે હાથે કરીને દુર્ઘટનાગ્રસ્ત બને છે એના માટે તો પછી અમુક મિત્રો નિસહાય હોય છે પણ છતાંય જે ખરેખર જેને આપણે કહી શકીએ કે અચાનક જેની માથે આફત આવી ગઈ જે પરિવાર માથે જે આબ તૂટી પડે એવા માટે તો અચૂક કરવું જ જોઈએ બાકી માનવતા હજી જીવે છે અમુક દારૂ પીને પોતાના લિવર અને બધું અંગો પોતાના ફેલ કરી નાખે એના માટે લોકો મદદ કરતા એવા લોકોને હું વંદન કરું છું કે હજી એ માનવતા જીવંત છે અને આપણે આ માનવતાને જીવંત રાખવાની છે આ આપણી સંસ્કૃતિ છે આપણી પરંપરા છે આ ઋષિઓનો દેશ છે આ ભારત દેશ છે એટલે આ દેશની અંદર આ થવું જ જોઈએ દેશ વિદેશની અંદર પણ લોકો આપણા ભારતીયો જ્યાં જ્યાં વસે છે ત્યાં આ આ વસ્તુ જાળવી રાખી છે હસિયા ઉસ્તાદ માટે પણ ખાલી માત્ર દેશમાંથી નહીં વિદેશોમાંથી પણ ફંડ આવ્યું છે આ બહુ બહુ મોટી વાત છે કે અહીંયા માત્ર નહીં બારે ભલે લોકો વસે છે તોય આપણી કલાની આપણી સંસ્કૃતિની માનવતાની ત્યાં એ લોકોને પણ કિંમત છે એટલે આવી રીતે કોઈ પણ કોઈ પણ ક્ષેત્રની અંદર જો આવી કોઈ દુર્ઘટના બને કોઈ દુર્ઘટનાગ્રસ્ત કોઈ વ્યક્તિ બને કે એનો પરિવાર બને ત્યારે એને હૂંફ આપવા માટે આવી રીતે એક ગ્રુપ ઊભું કરી સોશિયલ મીડિયાનો સહારો લઈ અને એક ટહેલ નાખવી જોઈએ કે આવી રીતે તો ક્યારેક કોના હૃદયમાં રામ બેસે કાંઈ નક્કી ન હોય ક્યારે ઘણી વખત આવી આપણે આ હથિયાસ્તાદ માટે જ્યારે કર્યું ત્યારે આવી કલ્પનાય નહોતી કે આટલો મોટો પ્રેમ મળશે લોકોનો પણ જો કે હસીયાને જેટલું મળે છે એ યોગ્ય જ છે એને વધુ મળશે ને તો એ યોગ્ય રહેશે કારણ કે ભાઈ શ્રી કીર્તિદાનભાઈ દેવરાજભાઈ લખમણ બાપુ આ બધાએ કીધું કે હસિયાને તો આપી આપીને એના પરિવારને આપણે આપીએ શું શકીએ કારણ કે એના ઋણ જ એટલા છે એણે સેવા જ એવી કરી છે એણે જીવન એવું જીવ્યો છે એ ભજન એ ભજન દેવરાજભાઈએ કીધું ને કે બધાએ ગાયને ભજન કરે આ તો તબલામાં એણે ભજન કર્યા છે ત્યારે આ આ આનો ઋણ આપણે કોઈ રીતે ચૂકવી ન શકીએ પણ છતાંય આપણે બધાએ ભેગા મળીને જે કોશિશ કરી છે નાત જાતના ધર્મના ભેદભાવ ભૂલી અને માનવતા માનવતાનો જે એક દાખલો બેસાડ્યો છે આ બહુ જ પ્રશંસનીય અને ઉદાહરણીય છે એટલે મિત્રો આ આ આમાંથી આપણે ઘણું શીખવાનું છે ઘણું જાણવાનું છે ત્યારે હું પહેલાં જે કંઈ ડોનેશન આવ્યું છે જે હસિયા ઉસ્તાદના પરિવારને આર્થિક સહયોગ મળ્યો છે એની હું પહેલાં વિગતવાર સાથે માહિતી આપી દઉં એ આંકડો આપી દઉં પછી હજી બીજી ઘણી બધી વાતો છે એ પણ કહું તો પહેલાં હું આપણે ગુજરાતની સંતોએ જે આશીર્વાદ સ્વરૂપે જે હસિયા ઉસ્તાદના પરિવારને આર્થિક સહયોગ આપ્યો છે એ હું કહું તો રૂપિયા બે લાખને એકાવન હજાર પરમવંદનીય પરમપૂજ્ય શેરનાથ બાપુ જૂનાગઢ ભવનાથ એમણે આપ્યું છે કારણ કે એ આશ્રમનો હસીઓ લાડકો હતો અને હસીઓ એમ કહેતો કે આશ્રમ તો મારો આશ્રમ છે એમ અને આપણે જોયેલું છે આ બધું આનાથી કોઈ આપણે અજાણ નથી તો એ જ શહેરનાથ બાપુએ પોતાની ભૂમિકા ભજવી અને હસીયા ઉસ્તાદ માટે આવા આવી આફતના સમયે ઊભા રહ્યા છે ત્યારે શહેરનાથ બાપુના ચરણોમાં દંડવત પ્રણામ કરું છું કે બે લાખને એકાવન હજારનો સહયોગ આપ્યો છે બાપુ પોતે અહીંયા પધાર્યા હતા હસિયા ઉસ્તાદના ઘરે અને ત્યાં પણ એના પરિવારને કંઈક આર્થિક મદદ કરી ગયા હતા ખાસ અહીંયા અચૂક એના ઘરે આવ્યા હતા એવા ઘણા બધા મિત્રો એના ઘરે આવીને એના પરિવારને સાંત્વના હું પાઠવી હતી દુઃખ વ્યક્ત કર્યું હતું એની સાથે સાથે અમુક મિત્રો ત્યાં પણ એના પરિવારને અમુક આર્થિક સહયોગ કરી ગયા છે જે જે લિસ્ટ મારી જોડે નથી અને એ પરિવાર પાસે છે મેં એમને પૂછ્યું નથી પણ મને ખ્યાલ છે કે અમુક અમુક મિત્રો ત્યાં પણ એના પરિવારને આર્થિક મદદ કરી ગયા છે અને અનેક મિત્રો એના પરિવારને ફોન દ્વારા રૂબરૂ આવીને હોંફ અને સાંત્વના પાઠવી દુઃખ વ્યક્ત કર્યું છે અફસોસ વ્યક્ત કર્યો છે અને બધાએ પરિવાર હિંમતમાં રહે ક્યાંય હિંમત ન હારે બધા એની હારે છે એવો આશ્વાસન પણ આપી ગયા છે ત્યારે રૂપિયા બે લાખ એકાવન હજાર પરમપૂજ્ય શહેરનાથ બાપુ તરફથી પછી રૂપિયા એકાવન હજાર મિત્રો આ એક એવું ધામ વિશ્વની અંદર એકમાત્ર ધામ જ્યાં બોર્ડ મારેલા છે કે અહીંયા પૈસા મૂકનારને મહાપાપ લાગે છે એકમાત્ર એવું ધામ છે કે આવા બોર્ડ છે કે અહીંયા પૈસા મૂકનારને મહાપાપ લાગે છે અને હું જાણું છું ત્યાં સુધીને આ ધામનો હું સાક્ષી છું કે આ ધામની અંદર જ્યારથી અહીંયા મા મોગલનો મણિધર વડવાડીનો પ્રાગટ્ય થયો છે ત્યારથી અત્યાર સુધીમાં કોઈ દિવસ હાથ લાંબો કરવામાં આવ્યો નથી ને એક રૂપિયો લેવામાં આવ્યો નથી અહીંયા નથી કોઈ ટ્રસ્ટ નથી કોઈ સંસ્થા નથી કોઈ બેંક બેલેન્સ કે નથી કાંઈ બધું ખુદ સંચાલનમાં ભણીધર મોગલ વડવાડી કરે છે અને એના સાનિધ્યમાં એવો અડાબીડ ચારણ ઋષિ જે બાપુશ્રીએ એ આશીર્વાદ અને એ મોગલધામ કબરાઉના સેવકગણ દ્વારા એકાવન હજાર રૂપિયાનો હરથિયા ઉસ્તાદના પરિવારને આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે પછી વાત કરું તો ભજનની અંદર જે સ્ટેજ અને ભજનનો સ્ટેજ કહેવાય છે એવું તોરણીયા ધામ તોરણીયા ધામના મહંત ગાદીપતિ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ તરફથી પણ એકાવન હજાર રૂપિયાનો આર્થિક સહયોગ હસિયા ઉસ્તાદના પરિવારને મળ્યો છે અને એક એવું ધામ કે જ્યાં ભજન મઢી તરીકે ઓળખાય છે એ અમરેલી જિલ્લાનું ધારી અને ધારીની અંદર ભજન મઢી રસિકગીરી બાપુ પોતે અહીંયા પધાર્યા હતા અને એકાવનસો રૂપિયાનો આર્થિક સહયોગ હસિયા ઉસ્તાદના પરિવારને આપ્યું છે આટલી આ યાદી છે સંતો દ્વારા આવેલી આશ્વાસન અને આશીર્વાદ સ્વરૂપે મળેલો આર્થિક સહયોગ હવે હું મિત્રો વાત કરું કલા જગતની મેં વાત કરીને કે હસિયા ઉસ્તાદે ગુજરાતનો કોઈક જ એવો કલાકાર બાકી હશે કે જેની જોડે સંગત નહીં કર્યું હોય એમાંના જે લોકોએ આત્મીયતાથી હસિયા જોડે જોડાયેલા હતા એ બધાએ પધાર્યા પણ હતા અને આર્થિક સહયોગ પણ આપ્યો પોતે પણ આપ્યો અને એમના મિત્રો દ્વારા પણ પોતે આમાં આર્થિક સહયોગી કારણ કે આ તો પુણ્ય કમાવવાનું કામ હતું અને આ આશીર્વાદ મેળવવાનું આ કામ હતું એમાં જે જે લોકોએ જે ભૂમિકા ભજવી છે એ આપ બધા જાણો છો છતાંય જેમના જેમના તરફથી જે કંઈ આર્થિક સહયોગ હર્ષ્યવસ્તાદના પરિવારને મળ્યો છે એ હું આ લિસ્ટ તમારી સમક્ષ મૂકું છું રૂપિયા બે લાખ એકાવન હજાર ભાઈ શ્રી બ્રિજરાજદાન ઈશ્વરદાન ગઢવી લોકસાહિત્યની અંદર જબરુ જેમનું નામ ઈશ્વરદાનભાઈ અને એવો જ અડાબીડ લોક સાહિત્યકાર નિર્વ્યસની કોઈ પણ જાતનું જેને વ્યસન નથી હંમેશા સત્કાર્યમાં ઊભા રહેવું અને સારું સાહિત્ય જગતને કંઈક મળે એવું સાહિત્ય પીરસવું એવો યુવાચારણ એમના તરફથી એમના પરિવાર તરફથી રૂપિયા બે લાખને એકાવન હજારનો આર્થિક સહયોગ હસિયા ઉસ્તાદના પરિવારને રૂપિયા એક લાખને એકાવન હજાર આપણા સૌનું ગુજરાતનું ગૌરવ ઘરેણું કહી શકીએ લોકસંગીતનું ઘરેણું કહી શકીએ એવા ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી અને કીર્તિદાનભાઈએ એમના ગ્રુપ સર્કલમાંથી એમના મિત્રોના દ્વારા પણ એમણે બહુ મોટી રકમ આર્થિક સહયોગ હસિયા ઉસ્તાદના પરિવારને અપાવ્યો છે રૂપિયા એક લાખને એકાવન હજાર ઓસ્માણભાઈ મીર એ પણ આપણું ગુજરાતનું ઘરેણું છે આપણા લોકસંગીતનું ઘરેણું છે અને મૂળ પોતે કચ્છના છે અને એમણે પણ એમના બધાના પાછળ પણ ફોન આવ્યા કે હજી પણ જ્યાં જ્યાં જે જગ્યાએ જે જરૂર પડે તો અમને યાદ કરજો એવી એમને આપણને આ વચન પણ આપેલું છે ઓસ્માણભાઈ મીર પણ પોતે હસિયા ઉસ્તાદના ઘરે આવ્યા હતા એના પરિવારને દિલાસો આશ્વાસન પણ આપ્યો હતો અને કાર્યક્રમ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં કોઈ કારણસર નહોતા પહોંચી શક્યા પણ એક લાખને એકાવન હજાર રૂપિયાનો આર્થિક સહયોગ એના પરિવાર માટે આપ્યો છે અને એવી જ રીતે રૂપિયા એક લાખ અગિયાર હજાર રૂપિયા માયાભાઈ આપણા બધાનું લાડકું નામ બધાનો વાલો મામો માયાભાઈને આપણે આમ ખાલી યાદ કરીએ તો આપણને સ્માઇલ આવી જાય એવા માયાભાઈ આહિર આપણા બધાના મિત્ર એવા માયાભાઈ આહિર તરફથી એક લાખને અગિયાર હજાર રૂપિયાનો હસી ઓવસ્થાતા પરિવારને આર્થિક સહયોગ મળ્યો છે રૂપિયા એકાવન હજાર લક્ષ્મણ બાપુ પોતે પધાર્યા હતા અને લક્ષ્મણ બાપુ કદાચ કાર્યક્રમમાં ન આવી શકે તો કોઈ ધોખોય ન કરે ને કોઈ દુઃખે ન હોય એવા ભજનીકના કે જેણે પરમવંદનીય પરમપૂજ્ય નારાયણ બાપુ અને કાંદાસ બાપુ જે ભજન પરંપરાને જેમણે ટકાવી રાખી છે અને ભજનની અંદર જેમનું બહુ મોટું યોગદાન છે એવા લક્ષ્મણ બાપુ પોતે પધાર્યા અને એકાવન હજાર રૂપિયાનો આર્થિક સહયોગ પણ હશિયારના પરિવારને આપ્યો ખૂબ ખૂબ ધન્યવાદ વંદન પછી એવી જ રીતે એકાવન હજાર રૂપિયા કચ્છ કોહિનુર દેવરાજભાઈ ગઢવી એમણે જે આખા સમગ્ર કાર્યક્રમના પ્રેરણા મૂર્તિ કહી શકીએ અને હાજર પણ હતા કાર્યક્રમની ચાલુ થયો એની પહેલાં બપોરથી આવી ગયા હતા હાજર રહ્યા હતા ત્યાં એમનું પણ આ મોટું સહયોગ અને પરિવાર માટે હંમેશા માટે કારણ કે માંડવી જ રહીએ છે અને હસિયા ઉસ્તાદનો પરિવાર કે ભાઈ એ હસિયા ઉસ્તાદના ઘરે અવર જવર અને નજર પણ રાખશે કે એના પરિવારને ક્યાંય તકલીફ ન પડે તો એકાવન હજાર રૂપિયા કચ્છ કિનૃ દેવરાજભાઈ ગઢવી તરફથી પછી એકાવન હજાર રૂપિયા આપણે બ્રિજરાજદાનભાઈના એક મિત્ર છે એમના તરફથી એકાવન હજાર રૂપિયા પછી પચીસ હજાર પાંચસો એકાવન સ્વર્ગસ્થ યોગેશપુરી બાપુ ભજનની અંદર જેની ખોટ પડી ગઈ એવા ભજનીક એવા યોગેશપુરી બાપુના પરિવાર તરફથી પચીસ હજાર પાંચસો એકાવન રૂપિયાનો સહયોગ મળ્યો છે અગિયાર હજાર રૂપિયા આપણા ગરવા ગાયક એવા ભજનીક નિરંજનભાઈ પંડ્યા તરફથી અગિયાર હજાર રૂપિયા ભજનની અંદર બહુ મોટું નામ એવા બટુક મહારાજના ચિરંજીવ એમના સુપુત્ર ભજનીક શૈલેષ મહારાજ અને એમના પરિવાર તરફથી અગિયાર હજાર રૂપિયાનો સહયોગ મળ્યો છે એકાવનસો રૂપિયા વસંતભાઈ ભદ્રા પોતે ભજનીક છે કલાકાર છે અને એમના તરફથી પણ એકાવનસો રૂપિયાનો સહયોગ મળ્યો છે અગિયાર હજાર રૂપિયા રશ્મિતાબેન રબારી પોતે લોક ગાયક એમના તરફથી અગિયાર હજાર રૂપિયા અગિયાર હજાર રૂપિયા દિવાળીબેન આહિર આપણા કચ્છના લોક ગાયક અને એમના ગ્રુપ સર્કલમાંથી પણ બહુ મોટું યોગદાન આવ્યું છે એમના ભાઈ ગોકુળભાઈ ડાંગર એમણે એક ઇકોતેર હજાર એક અગિયાર હજાર બીજા અને એમના ગ્રુપમાંથી એમના ગામમાંથી નાળાપા રહેવાસી છે નાળાપા ગામમાંથી વધુ મિત્રોનો સહયોગ નાળાપા ગામમાંથી આવ્યો છે એટલે અગિયાર હજાર રૂપિયા દિવાળીબેન આહિર તરફથી દસ હજાર રૂપિયા અરુણભાઈ પટેલ બેન્જો માસ્ટર હળવદ એમના તરફથી દસ હજાર રૂપિયાનો સહયોગ દસ હજાર રૂપિયા આદિત્યભાઈ ગઢવી ખડિયા અમદાવાદ એ પોતે આવ્યા હતા અને દસ હજાર રૂપિયાનો આર્થિક સહયોગ હસિયા ઉસ્તાદના પરિવારને અગિયાર હજાર રૂપિયા બાપાડા ઉસ્તાદ જે પૂજ્ય નારાયણ બાપુને હારે જેમના પિતાશ્રીએ આજીવન તબલા સાથે સંગત કરી એવા હુસૈન ઉસ્તાદનો પરિવાર એમના દીકરા બહુ મોટું ઉસ્તાદ તરીકે જેમનું નામ છે એવા બાપાડા ઉસ્તાદ તરફથી અગિયાર હજાર રૂપિયા અગિયાર હજાર રૂપિયા આપણે ઢોલનું જ્યારે નામ આવે બોલિવૂડની અંદર જ્યારે નામ આવે ત્યારે અચૂક આપણે રમજુભાઈ ઉસ્તાદને યાદ કરીએ એવા રમજુભાઈ ઢોલી તરફથી અગિયાર હજાર રૂપિયાનું યોગદાન એકાવનસો રૂપિયા ભરતભાઈ પ્રજાપતિ ગુરુ હાર્મોનિયમ સુરત એમના તરફથી પાંચ હજાર રૂપિયા બાપુ ચિકાસા બાપુ પોતે આવ્યા હતા અને ત્યાં એના પરિવારને પણ મળ્યા એના ભાઈઓને પણ મળ્યા અને પાંચ હજાર રૂપિયાનો આર્થિક સહયોગ પણ આપી ગયા છે પાંચ હજાર રૂપિયા મુકેશ બારોટ કીર્તિ બારોટ કે મુકેશ બારોટ પોતે સારા તબલચી છે અને કીર્તિ બારોટ બહુ સારા ગાયક છે બરવાડા રહેવાસી એમના તરફથી એકાવનસો રૂપિયા દેવરાજભાઈ ગઢવી લોક સાહિત્યકાર ઉપલેટા સાહિત્યની અંદર જેમનો બહુ સારું નામ કહી શકીએ એવા અને સારું સાહિત્ય કરતા છે મારા ભાઈ છે ઉપલેટા રહેવાસી એવા એકાવનસો રૂપિયાનો આર્થિક સહયોગ મળ્યો છે એકાવનસો રૂપિયા શૈલેષ જાની મેં અગાઉ પણ એ પોતે નોબતવાદક છે તબલાવાદક છે અને અનેક નાના નાના કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે એવા શૈલેષ જાની તરફથી એકાવનસો રૂપિયા પચીસસો રૂપિયા રમેશભાઈ જોશી સાહિત્યકાર જે આખા સમગ્ર કાર્યક્રમમાં એમણે બહુ સારી એવી મહેનત કરી અને પોતે સાહિત્યકાર છે માંડવી રહેવાથી એવા રમેશ જોશી તરફથી પચીસસો રૂપિયાનું જ આર્થિક યોગદાન પાંચ હજાર રૂપિયા કિરણબેન ગઢવી લોક ગાયક એમના તરફથી અગિયારસો રૂપિયા માનભા ગઢવી જસતણ એમના તરફથી માનભા પણ સમય કરતાં વહેલા જતા રહ્યા છે બહુ દુઃખ થાય કારણ કે એ પણ એવા આડાબીડ ભજનીકથા અને સાત્વિક ભજની ભજનીકથા એવા અગિયારસો રૂપિયા એમના પરિવાર તરફથી પાંચ હજાર રૂપિયા મંગલ રાઠોડ લોકસાહિત્યકાર જે જીટીપીએલ ડાયરો ચેનલની પોતે જવાબદારી નિભાવે છે બહુ સારું સંસ્કૃતિના જતન સંવર્ધન માટે કાર્ય કરતા હોય છે એમના તરફથી પાંચ હજાર રૂપિયા અગિયારસો રૂપિયા પ્રકાશ રાઠોડ એમના લઘુબંધુ બેન્જો માસ્ટર છે એમના તરફથી તો આ યાદી છે મિત્રો આ કલા જગતના ગાયકો અને સાજીંદાઓ તરફથી આવેલી રકમની યાદી કીધી હવે તમને હું કહીશ જે ભજન સંતવાણી સાહિત્ય અને દાયરા પ્રેમી જે જનતા છે જે માનવતા પ્રેમી જનતા છે જે ધર્મ પ્રેમી જનતા છે જે કોઈને પણ દુઃખ પડે અને ફૂલ નહીં તો ફૂલની ફૂલની પાંખડી સ્વરૂપે જે તન મન અને ધનથી જે હંમેશા એકબીજાને મદદરૂપ થતા હોય એવા મિત્રોનો યાદી તો એમાં રૂપિયા બે લાખ એકાવન હજાર અનિલભાઈ પેથાણી આપણે ભાઈ શ્રી કીર્તિદાનભાઈના બહુ નજીકના એનો ભાઈ પણ આપણે કહી શકીએ એવો ક્લોઝ રિલેશન જેમનો છે એમની હારે અને પોતે આવા ધર્મ કાર્ય હોય આવા સેવાના કાર્ય હોય કોઈને મદદરૂપ થવાનું હોય ત્યારે અનિલભાઈ પેથાણી કોઈ દિવસ પીછે હાટ હોય નહીં અને દુબઈની અંદર એમનું બહુ મોટો સોના ચાંદી જ્વેલર્સનો એમનો બિઝનેસ છે કારા જ્વેલર્સ તરીકે એમને બધા લોકો ઓળખે છે અનિલભાઈ પેથાણી કારા જ્વેલર્સ દુબઈ એમના તરફથી બે લાખને એકાવન હજાર રૂપિયા પછી પાંચ લાખ પંચાવન હજાર ને પંચાવન સ્વર્ગસ્થ વિરમ આસારીયા ગેલવા અને સ્વર્ગસ્થ મેઘરાજ આસારીયા ગેલવા પરિવાર તરફથી પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવનનો આર્થિક સહયોગ હાસ્યા ઉસ્તાદના પરિવારને પછી રૂપિયા એક લાખ એકાવન હજાર આપણા ગુજરાતના રાજ્યમંત્રી હતા વાસણભાઈ અને આપણા કચ્છના લોક લોકલાડીલા ધારાસભ્યશ્રી વાસણભાઈ આહીર અને એમના ચિરંજીવી ભાઈ શ્રી ત્રિકમભાઈ વાસણભાઈ આહીર રત્નલ રહેવાશે એમના તરફથી એક લાખ એકાવન હજાર રૂપિયાનો આર્થિક સહયોગ હશે ઉસ્તાદના પરિવારને એક લાખ અગિયાર હજાર રૂપિયા જીટીપીએલ પરિવાર તરફથી જે આપણે ઘરો ઘર આપણે ટીવીની અંદર જીટીપીએલ ડાયરો ચેનલ આપણે જેનામાં કાર્યક્રમો જોતા હોઈએ છીએ એ પરિવાર તરફથી એક લાખ એક હજાર અમારે માનવી મુન્દ્રા મત વિસ્તારના લોક લોકલાડીલા ધારાસભ્યશ્રી આદરણીય વિરેન્દ્રસિંહજી જાડેજા અને એમના ચિરંજીવી કુલદીપસિંહજી વિરેન્દ્રસિંહજી જાડેજા એમના તરફથી એક લાખ એક હજારનું હરથી આવતાના પરિવારને આર્થિક સહયોગ મળ્યો છે રૂપિયા એકોતેર હજાર નાડાપાના જે મેં અગાઉ વાત કરી એ ગોકુળભાઈ ડાંગર તરફથી એકોતેર હજાર રૂપિયાનો એક સહયોગ પછી એકાવન હજાર રૂપિયા એમના જ મિત્ર એમના જ ગામના ભરતભાઈ ડાંગર નાડાપા રહેવાસી એમના તરફથી એકાવન હજાર રૂપિયા પિન્ટુભાઈ જે દાનભાઈના મિત્ર એમના તરફથી આવ્યા છે પછી પચીસ હજાર રૂપિયા પ્રવીણભાઈ પરમાર મોરબી એમના તરફથી આવ્યા છે પછી એકાવન હજાર રૂપિયા આપણે શીતલબેન ગઢવી ઓસ્ટ્રેલિયા રહેવાસી અને અનેક એવા સામેજિક સામાજિક કાર્યોની અંદર ધાર્મિક કાર્યોની અંદર એમનું મોટું યોગદાન હોય છે એવા શીતલબેન ગઢવી તરફથી પણ હસિયા ઉસ્તાદના પરિવારને એકાવન હજાર રૂપિયાનો આર્થિક સહયોગ મળ્યો છે એકવીસ હજાર રૂપિયા ભીમાભાઈ રાણાભાઈ ડાંગર ધાણેટી એમના તરફથી મળ્યું છે એકવીસ હજાર રૂપિયા સરસ્વતી સ્ટુડિયો મનોજભાઈ જોબનપુત્રા એમના તરફથી આર્થિક સહયોગ મળ્યો છે અગિયાર હજાર એકસો ને અગિયાર અર્જુનસિંહ મોટી ચિરાઈ એમના તરફથી આર્થિક સહયોગ હસિયા ઉસ્તાદના પરિવારને અગિયાર હજાર રૂપિયા પ્રવીણભાઈ વેગડ વેગડ સાઉન અંજાર એમના તરફથી વેગડ પ્રવીણ વેગડ આ હસીયા ઉસ્તાદને જ્યારે અવસાનના સમાચાર છે ત્યારથી કરીને એના પરિવાર માટે કંઈક કરવાનું એની અંદર સતત માર્ગદર્શન અને જે જરૂરિયાત એ બધું જ એમણે કામ કર્યું છે એવા પ્રવીણભાઈ વેગડ તરફથી અગિયાર હજાર રૂપિયાનો આર્થિક સહયોગ મળ્યો છે અગિયાર હજાર રૂપિયા નવીનભાઈ પાચાભાઈ કેરાશિયા ધાણેટી અગિયાર હજાર રૂપિયા નાના રતડિયા સંઘાર સમાજ જ્યાં હસ્યા હસિયા ઉસ્તાદનું મિત્રો મેં અગાઉ પણ વિડીયોમાં કીધેલું છે કે હસિયા ઉસ્તાદે પોતાની સંગીતની તબલાની યાત્રા જ્યાંથી શરૂ કરી અને એ જ જગ્યાએ પાછી પૂર્ણ થઈ આવી જોગાનું જોગ ક્યારેક જ ઘટના બનતી હોય છે તો એ એનો જે અંતિમ સંતવાણીનો તબલાનો જે કાર્યક્રમ જ્યાં હતો એ સમાજે જેણે આયોજન કર્યું હતું એ સમાજના મિત્રો તરફથી પણ અગિયાર હજાર રૂપિયા સંઘાર સમાજ નાના રતડિયા એમના તરફથી પછી અગિયાર હજાર રૂપિયા જયેશ બાપા દયાળુ ગ્રુપ ભુજ એમના તરફથી અગિયાર હજાર રૂપિયા મહેશભાઈ જલારામ ખમણ બારડોલી એ પણ હાસિયા ઉસ્થાનના આત્મીય મિત્ર અગિયાર હજાર રૂપિયા ગિરધરભાઈ ભાનુશાલી મુંબઈ ગિરધરભાઈને આપણે બધા ઓળખીએ છીએ એમના તરફથી અગિયાર હજાર અગિયાર હજાર રૂપિયા ભરતદાન ભીખુદાન ગઢવી ઓસ્ટ્રેલિયા સિડની રહેવાસી પોતે અહીંયા દેશમાં પધાર્યા છે કાર્યક્રમમાં કાર્યસર નહોતા રહી શક્યા પણ એમણે પણ આર્થિક અગિયાર હજાર રૂપિયાનો હસીયા ઉસ્થાનના પરિવારને સહયોગ આપ્યો છે અગિયાર હજાર રૂપિયા માવદાનભાઈ ગઢવી અગિયાર હજાર રૂપિયા હરિભાઈ ગોપાલભાઈ ડાંગર નાળાપા અગિયાર હજાર રૂપિયા ગો ગોકળભાઈ કાનાભાઈ ડાંગર નાળાપા અગિયાર હજાર રૂપિયા હરિભાઈ કાનાભાઈ પટેલ નાળાપા અગિયાર હજાર રૂપિયા રમેશભાઈ ભજુભાઈ ડાંગર નાળાપા અને અગિયાર હજાર રૂપિયા બંસીદર સ્ટુડિયો ઉના સ્ટુડિયોની અંદર બંશીધરનું બહુ મોટું નામ છે એ બંસીદર સ્ટુડિયો તરફથી અગિયાર હજાર રૂપિયાનો આર્થિક સહયોગ હસિયા ઉસ્તાદના પરિવારને આવ્યો છે અગિયાર હજાર રૂપિયા ગણેશભાઈ બચુભાઈ ડાંગર નાળાપા એમના તરફથી અગિયાર હજાર રૂપિયા કલ્પેશભાઈ ખોડા કનુમામા તરીકે જેમને આપણે બધા ઓળખીએ છીએ એમના તરફથી અગિયાર હજાર રૂપિયાનો હસિયાના બહુ નજીકના મિત્ર જૂનાગઢ એમના તરફથી જો કે હસિયાને કોઈ દૂર હતું જ નહીં હસિયો જેને મળે એમ જ થાય કે હસિયો મારો બહુ નજીકનો મિત્ર છે મારો બહુ નજીક કારણ કે એ માણસ છે ને હૃદયથી જ મળતો હૃદયથી કામ કરતો તબલું વગાડતો હૃદયથી જીવન જીવતો જેના જેના રોમ રોમની અંદર જેનું ભજન હતું એ આને હસીયાને કોણ નથી ઓળખતો આપણે જેટલા વિડીયો નિહાળી રહ્યા છો આ બધા એના જીવનથી વાકેફ છો અગિયાર હજાર રૂપિયા ગિરિરાજ સ્ટુડિયો અતુલ પટેલ જેનો સ્ટુડિયો લાઈનમાં બહુ મોટું નામ એવા ગિરિરાજ સ્ટુડિયોનો માલિક અતુલભાઈ તરફથી અગિયાર હજાર રૂપિયાનો આર્થિક સહયોગ અગિયાર હજાર રૂપિયા નમન નમકીન દેવંગભાઈ ગઢવી જે આ હસિયા ઉસ્તાદના અવસાનના સમાચાર થયા અને તરત એમણે ફોન કર્યો હતો કે ભાઈ એના બાળકો નાના છે ભાલુભાઈ આપણે બધાએ મળીને કંઈક કરવાનું છે એવું કીધું તો એવા અગિયાર હજાર રૂપિયા નમન નમકીન નાના ભાડિયા દેવાંગભાઈ ગઢવી અગિયાર હજાર રૂપિયા કંદોઈ હરકચંદ હીરાચંદ પરિવાર માંડવી અગિયાર હજાર રૂપિયા કિશોરભાઈ ગઢવી સરપંચ શ્રી મોટા લાયજા અમારો ગેલવો અમારો ભાઈ નાનો એમના તરફથી અગિયાર હજાર રૂપિયા માવજીભાઈ કાનજીભાઈ આહીર ધાણેટી જ્યાં હસીઓ બહુ જાતો અને પોતે માવજીભાઈ ભજન પ્રેમી છે અવારનવાર આ સંતવાણીના આયોજન કરતા હોય છે એમના તરફથી અગિયાર હજાર પાંચ હજાર રૂપિયા છેક સુરતથી દાસ ગોવિંદ ભજનપ્રેમી છે પોતે એમના તરફથી એકાવનસો રૂપિયા અશોક સાઉન્ડ જેકે પટેલ બોટાદ એ પણ આ બહુ જૂનું સાઉન્ડની દુનિયામાં બહુ જૂનું નામ એમના તરફથી એકાવનસો રૂપિયા એકાવનસો રૂપિયા એચવી સાઉન્ડ પૂજ્ય નારાયણ બાપુને યાદ કરીએ એટલે અચૂક આપણને એચવી સાઉન્ડની યાદી થાય એવા એચવી સાઉન્ડ પરિવાર તરફથી એકાવનસો રૂપિયા અને એ પોતે આખો પરિવાર આ સમગ્ર કાર્યક્રમની અંદર બીજી રીતે પણ બહુ ઉપયોગી બન્યો અને સહયોગી બન્યો છે એકાવનસો રૂપિયા જીતુભાઈ સોની લીમડી જે અનેક સંતવાણીના કાર્યક્રમોમાં શિવરાત્રી હોય આતે હોય તો જીતુભાઈ અમારી સાથે હોય છે મહાજન તરીકે અમે બધા એમને ઓળખીએ છીએ જીતુભાઈ સોની તરફથી એકાવનસો રૂપિયા અગિયાર હજાર રૂપિયા ઘનશ્યામ ઠક્કર પાલનપુર મોગલ છોરું છે અને આવું ક્યારે પણ સત્કારે હોય તો એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે એ હંમેશા એનું યોગદાન હોય છે અને એ ભાઈ મને કીધેલું છે કે પાલુભાઈ જ્યાં તમને ઉચિત લાગે ત્યાં મને યાદ કરજો અગિયાર હજાર રૂપિયાનું ઘનશ્યામભાઈ ઠક્કર પાલનપુર એમના તરફથી એકાવનસો રૂપિયા બુધિયા ભગત ચંદુલાલ થામજી ડોણ એમના તરફથી પાંચ હજાર રૂપિયા શૈલેષભાઈ દડગા પટેલ બેંગ્લોર એમના તરફથી એકાવનસો રૂપિયા જેસાભાઈ પાંચાભાઈ લાદાણી નાડાપ્પા એકાવનસો રૂપિયા ભરતભાઈ કાનજીભાઈ કેરાસિયા નાડાપ્પા એકાવનસો રૂપિયા ગણેશભાઈ માવજીભાઈ ડાંગર નાડાપા એકાવનસો રૂપિયા મધાભાઈ આહિર ભુવડ એકાવનસો રૂપિયા વિજય જોટવા ડીડી ભારતી જે હસિયા ઉસ્તાનું એક માત્ર ટીવીની અંદર જે ઇન્ટરવ્યૂ આવે છે ડીડી ભારતીની અંદર એક જ ઇન્ટરવ્યૂ અત્યારે પોતાના જીવનમાં હસિયાએ આપેલું હતું પદ્ધતિ થતું જેને કાયદેસરનું ઇન્ટરવ્યૂ કહી શકાય એ ડીડી ભારતીમાં આપ્યું હતું અને વિજય જોટવાએ જેમનું ઇન્ટરવ્યૂ કર્યું હતું એ વિજય જોટવા પોતે આવ્યા હતા અને એમણે આ એકાવનસો રૂપિયાનો આર્થિક સહયોગ એના પરિવાર માટે આપ્યો છે એકાવનસો રૂપિયા વિષ્ણુદાનભાઈ ગઢવી ડીવાય એસપી એકાવનસો રૂપિયા અશોકભાઈ રાદડિયા રાજકોટ એકાવનસો રૂપિયા જયેશભાઈ ભુજ એકાવનસો રૂપિયા કરણજરા ભજન મંડળી પચીસસો રૂપિયા પ્રબોધભાઈ ઠક્કર કર્ણાવતી દાબેલી અમદાવાદ દાબેલી આવે એટલે કારણ કે હું એક સમયે દાબેલી જ વેચતો હતો એટલે મને એ નામ આવે એટલે મને થોડુંક અંદરથી આનંદ થાય એવા પ્રબોધભાઈ ઠક્કર કર્ણાવતી દાબેલી પચીસો રૂપિયા એમના તરફથી આર્થિક સહયોગ પચીસો રૂપિયા કિશોરભાઈ રામાણી પટેલ નખત્રાણા એમના તરફથી પચીસો રૂપિયા અને આ સોનાની વીંટી મિત્રો તમને હું દેખાડી દઉં આ સોનાની વીંટી અમારે માંડવીના રહેવાસી છે આઈમાએ પોતાનું નામ આપવાની ના પાડી હસિયાને બહુ નજીકથી ઓળખતા હતા અને કાર્યક્રમમાં પોતે આવ્યા હતા અને જે કંઈ જે કાર્યક્રમ દરમિયાન જે થઈ રહ્યું હતું ત્યારે એમને એમ થયું કે ના આ ખરેખર યોગ્ય સમય છે અને યોગ્ય ટાણું છે અને આ કરવું જોઈએ આ આપણો ધર્મ છે આ આપણી ફરજ છે આપણું કર્તવ્ય છે એ સમજી અને જે હાજર હતું એમાં રૂપિયા પચીસો રોકડા અને આ સોનાની મીંટી એમણે હસિયાના પરિવાર માટે મદદરૂપ થવા માટે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે મા જ્યારે મને મળ્યા ત્યારે આમાં ત્યારે એમની આંખમાં આંસુ હતા ત્યારે આપણને લાગે વાહ હસ્યા વાહ શું તું જીવન જીવ્યો અને મિત્રો આ આ તકે હું તમને ટકોર કરી દઉં કે જો ખરેખર આપણે પણ બધા આવું જીવન જીવશું ને તો અવશ્ય જગત આપણને પણ આવો જ માન સન્માન અને પ્રેમ આપશે જીવતાય આપશે અને મર્યા પછી પણ આપશે બાકી જીવન આપણું જો નહીં હોય ને તો તો પછી જાકારો જ મળે પછી તો ફૂટબોલ બનાવી દે જો જીવન ન હોય તો પછી ફૂટબોલ બનવાનું વારો આવે એટલે આપણે ફૂટબોલ ન બનીએ અને સારું જીવન જીવીએ આમાંથી કંઈક પ્રેરણા લઈએ એટલે પચીસો રૂપિયાને આ સોનાની વીંટી અમારા ચારણ આઈમાં માંડવી રહેવા છે એમના તરફથી એકવીસો રૂપિયા દેવજી જસા વરચંદ રતનાલ એમના તરફથી એકવીસો રૂપિયા દામજીભાઈ ધનાભાઈ માતા નાળાપ્પા એકવીસો રૂપિયા વાલજીભાઈ ભીમાભાઈ આહિર નાડાપ્પા એકવીસો રૂપિયા સુનિલભાઈ રણછોડભાઈ માતા નાડાપ્પા એમના તરફથી એકવીસો રૂપિયા ભરતભાઈ નારણભાઈ ડાંગર નાડપ્પા એમના તરફથી એકવીસો રૂપિયા રમેશભાઈ ધનાભાઈ રૂપાભાઈ ચાડ એકવીસો રૂપિયા ચત્રભુજભાઈ ભાનુશાલી ડોણ એકવીસ રૂપિયા રાજેશ બાજી રત્નાલ કંકેશ્વર મહાદેવ અગિયારસો રૂપિયા જયેશ મંગલદાસ મહારાજ ગુંદિયારી શેખાઈબાગ એમના તરફથી બે હજાર રૂપિયા દત્તુભાઈ દાનાભાઈ ચાડ નાડપ્પા અગિયારસો રૂપિયા હમીરગર બુદ્ધર બાવાજી નાળાપા અગિયારસો રૂપિયા રમેશભાઈ દાનાભાઈ હમીરભાઈ ચાડ નાડપ્પા રૂપિયા અગિયારસો અર્જણ મોરજી થરિયા મોટા ભાડિયા એમના તરફથી હસી અવસ્તાદના પરિવારના આર્થિક સહયોગ અગિયારસો રૂપિયા જામનગર ભજનાનંદી ગ્રુપ બધા મિત્રો આવ્યા પણ હતા અને એમના તરફથી અગિયારસો રૂપિયા સહયોગ અગિયારસો રૂપિયા પ્રકાશ ખેમજી મહેશ્વરી આદિપુર અગિયારસો રૂપિયા સ્વર્ગસ્થ વાછિયા નાગાજણ ગઢવી મોટીરાયણ અગિયારસો રૂપિયા રમેશગીરી રામગીરી ગોસ્વામી ભુવડ પાંચસો રૂપિયા રાજશક્તિમાન ઘનશ્યામસિંહ જામનગર પાંચસો રૂપિયા સ્વર્ગસ્થ અબજી કરશન સુરાણી પટેલ નખત્રાણા એકવીસો રૂપિયા રામ ભરોસે વસંત મહારાજ ગોધરા છેક ઓલું ગોધરા આપણું આ માંડવીવાળું ગોધરા નહીં ઓલું ગોધરા આપણે પંચમહાલ ગોધરા ત્યાંથી રામ ભરોસે વસંત મહારાજ પાંચ હજાર રૂપિયા રાજવીરસિંહ વાળા આપણે રાહુલ મહેતા ભુદેવ જે દાંડિયાની અંદર બહુ મોટું નામ એમના પરમ સ્નેહી મિત્ર રાજવીરસિંહ વાળા અને હસીયાના પણ મિત્ર એમના તરફથી પાંચ હજાર રૂપિયાનો સહયોગ અને અગિયારસો રૂપિયા જસાભા ગઢવી ભચાઉ સોનલ ટી સ્ટોલ અગિયારસો રૂપિયા દિનેશભા ગઢવી રવેચી ડેરી ભચાઉ એમના તરફથી એકાવનસો રૂપિયા કીર્તિ ગોર મસ્કાના સરપંચ સરપંચો તો ઘણા હશે પણ આમાંનો એક્ટિવ કે ઘણા બધા એક્ટિવ છે પણ આ આ યુવા સરપંચ અને એક્ટિવ સરપંચ અત્યારે જ આ રનિંગ અત્યારે ગ્રામ પંચાયત ચૂંટણી છે અને મસ્કા સમરસ થયું છે અને એમના માતુશ્રી બિનરીફ સરપંચ પદે ચૂંટાયા છે તો એ કીર્તિભાઈ ગોર તરફથી એકાવનસો રૂપિયાનો સહયોગ પોતે હાજર રહ્યા હતા મદદરૂપ પણ થયા હતા એકાવનસો રૂપિયા રતન દેવાંગ બારોટ મોટા રતડિયા રતન બારોટ એના તરફથી એના પરિવાર તરફથી એકાવનસો રૂપિયા તો મિત્રો આ યાદી હતી જે આપણા સંતો દ્વારા જે યાદી આવી એ પણ આપને મેં જણાવી કલા જગતના ગાયકો અને સાજિંદાઓ તરફથી જે હસ્યા ઓસ્તાદના પરિવારને જે આર્થિક સહયોગ મળ્યો એ પણ મેં અહીંયા યાદી કરી પછી જે ભજન પ્રેમી સંતવાણી પ્રેમી ડાયરા પ્રેમી સાહિત્યપ્રેમી જનતા માનવતા પ્રેમી લોકો દ્વારા જે કંઈ આર્થિક હસ્યઔસ્તાદના પરિવારને સહયોગ આવ્યો એ પણ આપને મેં યાદી કરી આ અને પછી જે કાર્યક્રમ દરમિયાન ઘોરની આવક હતી એ ચાર લાખ એકવીસ હજાર બસો ને એંસી ઘોરની આવક હતી અને આ જે લખાવવામાં આવ્યા છે જે કંઈ એ એકત્રીસ લાખ છ્યાસઠ હજાર બસો ને સત્તર કુલ મળીને પાંત્રીસ લાખ સત્યાસી હજાર ચારસો ને સત્તાણું થયા પછી હસિયા ઉસ્તાદના બેંક એકાઉન્ટ વિગત મેં મારા વિડીયોમાં અને અલગ અલગ માધ્યમોથી વોટ્સઅપના માધ્યમથી કે મેસેજના માધ્યમથી બેંક ડિટેલ અમુક મિત્રોને આપેલી હતી તો એની અંદર જે રકમ જમા થઈ છે અંદાજીત બે સવા બે લાખ રૂપિયા પછીથી હવે જે થઈ હશે સ્ટેટમેન્ટ આવશે તો આગળ જતાં એ પણ કહી દેશું પણ અંદાજીત આણત્રીસથી સાડા અડત્રીસ લાખ જેટલી રકમ હસિયા ઉસ્તાદના પરિવારને હસિયાનો પરિવાર હસિયા ઉસ્તાદનો પરિવાર સ્વમાન સાથે પોતાનો જીવન નિર્વાહ કરે આત્મસન્માન સાથે પોતાનું જીવન નિર્વાહ કરે એના માટે આ સહયોગ મળ્યો છે સાથે સાથે કે હસિયા ઉસ્તાદના બે દીકરીઓ છે એમાં હસિયાને ચાર સંતાનો મેં અગાઉ વિડીયોમાં કીધું છે પણ ફરીથી તમને કહી દઉં તો હસિયા ઉસ્તાદને પાછળ પરિવારમાં ચાર સંતાનો છે એમાં મોટી દીકરી અત્યારે કોલેજના ફર્સ્ટ યરમાં આવી એને કોલેજના ફર્સ્ટ ઇયરમાં છે અત્યારે જાન્યુઆરીમાં એક્ઝામ પણ છે નાની દીકરી છે એ અગિયારમામાં આવી એ બેય દીકરીઓને જ્યાં સુધી ભણવું હોય જેવું પણ ભણવું હોય એને ભણવાનો તમામ ખર્ચ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પાળિયાની અંદર અને દાનવીર વ્યક્તિ એવો કાઠી દરબાર પ્રતાપ પાર્ટી તરીકે આપણે જેમને ઓળખીએ છીએ એવો મામો અમારો વાલો મામો પ્રતાપભાઈએ બેય દીકરીઓનો ભણવાનો ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી છે પછી આ બેય દીકરીઓને જ્યારે પણ લગ્ન થશે ત્યારે લગ્ન માટે બ્રિજરાજભાઈએ પણ કીધું છે કે એ દીકરીઓના લગ્ન થાય ત્યારે મને અચૂક યાદ કરજો અને એ દીકરીઓને કન્યાદાનનો હું આશીર્વાદ લેવા ઈચ્છું છું જે તે સમયે જે કંઈ મને માતાજી જે કંઈ કરાવશે એ હું આર્થિક કે જે કંઈ હશે એ હું દીકરીઓના આશીર્વાદ લઈશ એવી જ રીતે અમારે રાજકોટનો મારા પરમ મિત્ર સંજય ધાનક એમણે પણ કીધું છે કે આ બે દીકરીઓના જ્યારે લગ્ન થાય ત્યારે અચૂક મને યાદ કરજો મને પણ આ કન્યાદાનનો પુણ્ય પ્રાપ્ત થાય એવી હું કોશિશ કરીશ તો એ પણ હું તમને અહીંયા આ વિડીયોના માધ્યમથી જાહેર કરું છું અને મિત્રો તો અત્યાર સુધીની જે રકમ થઈ કે સાધુ સંતો દ્વારા આવેલી ધાર્મિક જગ્યાઓમાંથી આવેલી રકમ કલા જગતના કલાકારો ગાયકો સાજિંદાઓ એમના તરફથી આવેલી રકમ ભજન પ્રેમી સંતવાણી પ્રેમી ડાયરા પ્રેમી અને સાહિત્ય પ્રેમી જનતા તરફથી માનવતા પ્રેમી જનતા તરફથી એટલે મેં તમને આંકડો કીધો કે અત્યાર સુધીનો લગભગ સાડા આણત્રીસ લાખની આસપાસ થાય છે હજુ પણ બેંક ડિટેલ આપેલી છે અમુક મિત્રો હજી પણ આની અંદર અને આપશો તો લેખે જ છે આપણે એ જ જોવાનું છે કે આપણે હસ્યા ઉસ્તાદને કેટલું ઓળખીએ છીએ અને હસ્યા ઉસ્તાદને માટે આપણે શું કરવાનું છે એ વિચારીને હજી પણ સહયોગ લોકો કરે છે ને કરતા આવશે એવો મને વિશ્વાસ છે તો મિત્રો આની અંદર આ કાર્યક્રમ સમગ્ર અને આ જે ઘટના બનીને એ ઘટના બન્યા પછી જે માનવતા મહેકી ઉઠી છે ખરેખર સરાહનીય છે પ્રશંસનીય છે અને પ્રેરણાદાયી છે આવું બધું થવું જોઈએ આ આપણે જો માનવતાને ટકાવી રાખવી હોય આપણી સંસ્કૃતિને ટકાવી રાખવી હોય કે આપણી પરંપરાઓને જે ટકાવી રાખવી અને બધા લોકો હળીમળીને આનંદથી જીવન જીવે એના માટે આવું કંઈક કરવું જોઈએ આ જે કંઈ આ સોશિયલ મીડિયાનો યુગ છે મોબાઈલ છે તો મોબાઈલનો ઉપયોગ થવો જોઈએ સદુપયોગ થવો જોઈએ એનો દુરુપયોગ ન થવો જોઈએ કોઈ પણ પરિવાર સાથે કોઈ પણ વ્યક્તિ સાથે આવી કોઈ પણ ઘટના બને અને એ પરિવાર આફતમાં આવી જાય મુસીબતમાં આવી જાય વ્યક્તિ મુસીબતમાં આવી જાય મિત્રોએ પોતપોતાના ગ્રુપમાં જેટલું જેમ હસ્યા ઉત્સાહ દો દેશ દે વિદેશની અંદર પોતાની લોકશાહીના મેળવી હતી અને લોકોનો પ્રેમ જીત્યા હતા જેની આ સાબિતી છે એમના માટે આવું ભગીરથ કાર્ય થયું પણ નાનો ગ્રુપ ધરાવતો મિત્રવર્તુ ધરાવતો વ્યક્તિ હશે ને તો એના માટે પણ સો ટકા એને આશ્વાસન રૂપે લોકો એને સહયોગ કરશે એ બંને ભરોસો છે તો આમાંથી કોઈ ગામ હોય કોઈ સમાજ હોય સમાજમાં કોઈ ઘટના બને તો સમાજના જે કોઈ પ્રમુખો હોય એ આમાંથી પ્રેરણા લઈ શકે છે કે મારા સમાજની અંદર જ્યારે કંઈ આવું થાય તો મારે પણ આવું કંઈક કરવું જોઈએ કે આવી આવી આ આ આ કાર્યક્રમમાંથી આવી ખબર જ નહોતી કે આ કાર્યક્રમ થયા પછી આટલા બધાએ આના બેનિફિટ મળશે એટલે હું તો એટલું કહી શકું કે હસ્યા હસ્યાએ જીવતા તો આપણને આનંદ કરાયો પણ મર્યા પછી પણ લોકોને કંઈક આપીને ગયો છે કારણ કે એના નિમિત્તે એની શ્રદ્ધાંજલિ નિમિત્તે એને આપણે યાદ કરવા માટે ભેગા થયા હતા એના સદ્ગુણોને યાદ કરવામાં માટે ભેગા થયા હતા અને આવું ભગીરથ કાર્ય થયું આના અનેક જાતના બેનિફિટ મળ્યા એમાં ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ભાઈ શ્રી દેવરાજભાઈ લક્ષ્મણ બાપુ ઓસ્માણભાઈ આ બધાએ પછીથી પણ ફોન કરીને કીધું છે કે આપણે આવું કંઈક કરવાનું છે અને કલા જગતે આ આખા માનવ સમાજને એક અલગ રાહ ચીંધી છે આમાંથી દરેકે દરેકે આમાં નોંધ લેવા જેવી છે આની અંદર આ સમગ્ર જે આ સરાહનીય પ્રશંસનીય ઉદાહરણીય અને ઐતિહાસિક જે કંઈ કાર્ય થયું અને દુઃખની જે ઘટના બની જ્યારે હસિયા ઉસ્તાદ આપણી વચ્ચે જતા રહે એની અંદર જે કોઈએ પોતાની જે કંઈ ભૂમિકા ભજવી છે એના અંદર કલાકારો હોય ગાયકો હોય ભજનીકો હોય કે મંડપવાળા સાઉન્ડવાળા સ્ટુડિયોવાળા પત્રકાર મિત્રો દરેકનો હું પાલુ ગઢવી ભજનાનંદી આભાર માનું છું અને આ કોઈ એક વ્યક્તિએ કંઈ કાર્ય કર્યું એવું નથી મેન તો આ હસિયાના ભજન થકી આ કાર્ય થયું છે અને આપણે બધાએ સાથે મળીને જ્યારે આ કાંઈ કર્યું છે ત્યારે આ આપણે બધા જ યશના ભાગીદાર સરખા છીએ એ હસીયા ઉસ્તાદનો પરિવાર પણ યશનો ભાગીદાર છે સમાજ પણ ભાગીદાર આમાં યશનો ભાગીદાર છે અને દરેકે દરેક ધર્મપ્રેમી મિત્રો પણ એટલા જ આના ભાગીદાર પણ આ કાર્યો આગળ પણ આવા થતા રહે એવી અભ્યર્થના સાથે દરેક મિત્રોને જય નારાયણ જય હો સંતવાણી આગળ જે કંઈ વિગત આવશે જે કંઈ ડિટેલ આવશે એ સમયાંતરે હું પાછી વિડીયોના માધ્યમથી આની અંદર જો સતી રહી ગઈ હશે તો સુધારવાની સો ટકા કોશિશ કરશું અને સુધારી જ દેશું જો આ વિડીયો નિહાળ્યા પછી સાંભળ્યા પછી જો એવું લાગે કે આમાં કંઈક ભૂલ છે તો મારો ધ્યાન દોરજો તો અવશ્ય આની અંદર સુધારો થશે આજે આ વિડીયો જ્યારે આ પૂર્ણ થાય છે ત્યાં સુધીમાં હું તમને કહું તો આડત્રીસથી સાડા આડત્રીસ લાખ સુધીની રકમ થઈ છે જે ગોર સ્વરૂપે આવી બેંક ખાતામાં આવી અને જે લખવામાં આવી બધાય મળીને સાડા આડત્રીસ લાખની આસપાસની આ રકમ થાય છે જય માતાજી જય નારાયણ જય હોસંતવાણી